ગુજરાતભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, તેમજ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસો વધતા જાય છે, ત્યારે થરાદ શહેરમાં જિલ્લા કલેક્ટરના પરિપત્ર અનુસાર થરાદ પ્રાંત અધિકારી વીસી બોડાના અને થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ બારોટે થરાદ નગરના તમામ વેપારીઓ સાથે મીટિંગ યોજી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી, મામલતદાર દિલીપભાઈ દરજી અને તેમજ વેપારીઓને કડક વલણ સાથે સૂચના આપવામાં આવી કે કોઈ પણ ગ્રાહક માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ ના રાખે તો વેપારી ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરના વેપારીઓનો અહેવાલ બીકે ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા થરાદ પીઆઈજેબી ચૌધરીએ બીકે ન્યૂઝના અહેવાલ અનુસાર તાત્કાલિક થરાદના વેપારીઓ ઉપર અચાનક રેડ કરી હતી અને વેપારીઓને કુલ 22,000 દંડ ફટકાર્યો હતો અને એક વેપારી પર 188 દાખલ કરી હતી, તેમજ જેબી ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદના વેપારીઓમાં કોઈ પણ માસ્ક વગર જોવા મળશે તો તેના ઉપર દંડ સાથે ફોજદારી ગુનો કરવામાં આવશે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી મેઝબાન કલેક્ટર સાહેબની સૂચનાથી છેલ્લા 3 દિવસથી અમે બજારનો સર્વે કરતા હતા અને દંડ પણ કરતા હતા, જરૂરી કાર્યવાહી કરતા હતા. એ બધી જ બાબતો ધ્યાને રાખી અને વેપારી એસોસિએશન સાથે અમે જે ખામીઓ એની અંદર જોઈ છે, જોયેલી ખામીઓ એમને સમજાવી છે, એમને જાણ કરી છે અને હવે પછી આ બાબતનું વારંવાર ઉલ્લંઘન થતું હશે તો એમને ચેતવણી પણ આપી છે કે જો હવે ઉલ્લંઘન કરવામાં આવશે તો જે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવશે, આ બાબતે કોઈ પણ પ્રકારની એમની અનિયમિતતા સોંપી લેવામાં આવશે નહીં.